નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું સુનિતાબેન ધોરણ છ સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ સાત ગુપ્તયુગ અને અન્ય શાસકો અગાઉના વિડીયોમાં આપણે ચંદ્રગુપ્ત પહેલો સમ્રાટ સમુદ્રગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એના વિશે માહિતી મેળવી ચૂક્યા છે આ વિડીયોમાં આપણે ગુપ્તયુગ અને અન્ય શાસકો વિશે માહિતી મેળવીશું તો ચાલો પ્રકરણમાં આગળ વધીએ ચાલો કુમારગુપ્ત પહેલાં વિશે જાણીએ ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી આવ્યો તેનો શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો તેણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું તેના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો આ બળવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ સમાવી દીધો હતો તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલા શરૂ કર્યા હતા સ્કંદગુપ્તે તેમને પાછા કાઢ્યા હતા કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મ રાજા હતો તેણે બૌદ્ધો અને જૈનોને પણ દાન આપ્યા હતા નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી અજંતાની કેટલી ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ હતી આગળનો શાસક છે સ્કંદગુપ્ત કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો તે ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા હતો ગિરનારના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે તેણે શાસનકાળના શરૂઆતના વર્ષોમાં હુણોને હરાવ્યા હતા હુણો સાથેની લડાઈમાં પુષ્કળ દ્રવ્ય વપરાયું હતું પરિણામે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન સન પાંચસો પચાસમાં છિન્ન ભિન્ન થઈ ગયું આગળ જાણીશું ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા વિશે ગુપ્ત યુગના શાસન વિશે આપણને અભિલેખો સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું કેન્દ્રીય વહીવટી તંત્ર વિશે જાણીએ ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા તેઓ મહારાજાધિરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ મહાબલાધિકૃત વિદેશ મંત્રી મહાસંધિ વિગ્રહ મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવાતા હતા મહા અશ્વપતિ એ ઘોડેસવાર સેનાના વડા અને મહાપિલુપતિ એ હાથીની સેનાના વડા હતા રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી હતી પ્રાંતીય વહીવટી તંત્ર પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા કુમારામાત્ય અને આયુક્ત આ પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને કહેવામાં આવતું જેના વડા પ્રાદેશિક હતા પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતો આવતો જિલ્લાને વિષય કહેવામાં કેટલાક નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી વ્યવસ્થા દેખાય છે તેમાં નગર શ્રેષ્ઠી કાયસ્થ મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી એમ ચારનું વર્ચસ્વ જોવા મળે છે સ્થાનિક વહીવટી તંત્ર ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી જેમાં વડીલો ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો વિદ્યાર્થી મિત્રો આગળ જાણીશું ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ વિશે ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનું સુવર્ણ યુગ હતો ખેતી આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે ઉત્તર ઘઉં ચોખા શેરડી કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નારિયેલ થતા બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું દક્ષિણ ભારતમાં મરી મસાલા રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા અને મંદિરોને આપવામાં આવતી હતી આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્તયુગની વિશેષતા છે ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સૂત્રાવ કાપડ રેશમી કાપડ અને મસાલા નિકાસ હતા તો ખંભાત ભરૂચ સોપારા અને તામ્રલિપ્તી જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાવ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી આગળ છે ધાર્મિક સ્થિતિ ગુપ્તયુગના હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કલાએ ખીલેલા જોવા મળે છે ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા પરિણામે વિષ્ણુ તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદ અંશે પૂજાતા લક્ષ્મીદેવી તરીકે બહુ જ પ્રખ્યાત થયા આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો વૈષ્ણવ ધર્મની જેમ જ શિવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો દક્ષિણ ભારતમાં શિવ સંતો નાયનાર કહેવાતા જ્યારે વૈષ્ણવ સંતો આલવાર કહેવાતા મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી સૂર્ય અને પૂજા પણ પ્રચલિત થઈ હતી ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો સમુદ્ર ગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન પંથ વિકસ્યા હતા વિદ્યાર્થી મિત્રો આગળના પ્રકરણની માહિતી આપણે ફરીના વિડીયોમાં મેળવીશું આભાર